સલામત સવારી એસટી અમારી, આ વાત આપણે નાનપણથી જ સાંભળતા આવ્યા છીએ. ત્યારે જીએસઆરટીસી દ્વારા સામાન્ય વ્યક્તિને ધ્યાનમાં રાખીને એસી સીટર, સ્લીપર અને વોલ્વો બસની સેવા શરૂ કરવામાં આવી છે. તો ચાલો આ વ્યાજબી ભાવમાં પ્રીમિયમ મુસાફરીનો એક અનુભવ કરીએ. હવે નહીં ચૂકવવા પડે પ્રાઇવેટ બસના પ્રીમિયમ ભાડા. જીએસઆરટીસી દ્વારા રાજ્યની પ્રજા માટે વધુ સરળ, સુરક્ષિત અને હાઈ ટેકનોલોજી વાળી વોલ્વો એસી સીટર તથા સ્લીપર બસો શરૂ કરવામાં આવી છે. મને કહેતા બહુ આનંદ થાય છે કે હવે એસટીનું આપણું જે પરસેપ્શન હોય એ પ્રકારની સર્વિસ છે નહીં. ઘણી સારી સર્વિસ થઈ ગઈ છે, કમ્ફર્ટ લેવલ બહુ સારું છે, પ્રાઇસ પણ પ્રમાણમાં બહુ વ્યાજબી હોય છે. અને સૌથી વધારે મજાની વાત એ છે કે આ ડિજિટલ ઇન્ડિયામાં, ડિજિટલ એજમાં ઓનલાઈન બુકિંગ થાય છે, આપણે બસ ટ્રેક કરી શકીએ છીએ, બુકિંગ કરી શકીએ છીએ. એટલે એસટી એટલે સારી સર્વિસ, ખૂબ સારી સર્વિસ. હું પોતે પ્રિફર કરું છું એસટી પ્રાઇવેટની બદલે, અને હું પણ બધાને વિનંતી કરીશ કે લોકો પણ એસટી પ્રિફર કરે. એસી સીટર બસ, એસી સીટર બસ અને વોલ્વો બસમાં મુસાફરો આરામથી બેસી શકે તે માટે પુશબેક અને કમ્ફર્ટ સીટ, ચાર્જિંગ પ્લગ, એન્ટરટેનમેન્ટ માટે ટીવી અને મ્યુઝિક સિસ્ટમ, તેમજ ખાસ સુરક્ષાને ધ્યાનમાં રાખીને સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે. મેં મુંબઈ સે હું ઓર મેં અમદાવાદ સે અભી ભાવનગર કે લિયે ટ્રેવલ કર રહા હું, ઓર ગુજરાત કી યે જો નઈ એસી બસ હૈ, કાફી કમ્ફર્ટેબલ હૈ, આપ દેખ સકતે હૈ, ઇસમે પુશબેક સીટ્સ હૈ. પ્લસ એક ઓર ચીઝ મુજે યહાં પે દેખને મિલી, યહાં પે ચાર્જિંગ સામાન હૈ જો કાફી ફાયદેમંદ હોતા હૈ ટ્રેવલિંગ મેં. આમાં જે સેફટી છે એવી મને પ્રાઇવેટ બસોમાં નથી મળતી. હું મારા બાળકોને લઈને બી અવારનવાર આમાં ટ્રાવેલ કરું છું. આ બસ દિવ્યાંગો માટે કમ્ફર્ટેબલ છે અને વ્યવસ્થિત સીટિંગ મળી રહી છે અને દિવ્યાંગોને ખૂબ કાળજી રાખવામાં આવે છે અને ફૂલ એસી બસ છે, એના માટે દિવ્યાંગોને વધારે પડતી સુવિધા મળે છે અને બહુ સારો પ્રતિભાવ છે મારો. એસી સ્લીપર બસ, સ્લીપર બસમાં પણ લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી હેન્ડબેગ કે કેરી બેગ મૂકવા રેક, રાત્રે રીડ કરવા માટે લાઇટ, એડજસ્ટેબલ એસી, યુએસબી ચાર્જિંગ, કમ્ફર્ટ સ્પેશિયસ સીટ રાખવામાં આવી છે. બસમાં મેઇન ચીજ જે હોય તમે સફરીમાં એ કમ્ફર્ટ હોવું જોઈએ, અને આ બસ કમ્ફર્ટ આપે છે એ દેખાઈ આવે છે. પ્લસ અમે અગર હું એકલી થઈને પણ હું અગર ટ્રાવેલ કરું તો એના માટે પણ બહુ સારું છે. સિક્યોરિટીની દ્રષ્ટિએ અને અત્યારે શું છે કે ભાડાની અંદર પણ ઘણો બધો ફેરફાર છે. પ્રાઇવેટવાળા ગમે ત્યારે સિઝનમાં મન ફાવે ત્યારે ભાડું લે છે, તો એના કરતાં બેટર છે કે તમે એસટીની અંદર મુસાફરી કરો. એટલું જ નહીં, વધારાની સુવિધામાં દરેક બસમાં ડસ્ટબિન, લગેજ સ્પેસ, ડિજિટલ વોચ, તો મુસાફરીના સમયે દુનિયાથી કનેક્ટ રહી શકો તે માટે વાઈફાઈની સુવિધા છે. સેફટી ફર્સ્ટના હેતુને ધ્યાનમાં રાખી સીસીટીવી કેમેરા, ઇમરજન્સી એક્ઝિટ ડોર, ફર્સ્ટ એઇડ કિટ અને ફાયર એક્સ્ટિંગ્વિશર પણ આપવામાં આવેલ છે. પ્રાથમિક સુવિધાથી લઈને મનોરંજન સુધીની દરેક બાબતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલ આ બસના ભાડા પ્રાઇવેટ બસ કરતાં ઘણા જ વ્યાજબી છે. જે નવી બસો મૂકાણી છે, ખાસ કરીને એસી બસીસ, તો ટાઈમ બાબતે બહુ ચોક્કસ છે, બરાબર. અને એન્ટરટેનમેન્ટની વાત કરીએ તો એન્ટરટેનમેન્ટ સરસ મજાનું ટીવી લાગેલું છે. તમે તમારો સમય ક્યાં પસાર જતો રહે છે ખબર નથી પડતી, બરાબર. બસની બુકિંગ કરાવી છે જીએસઆરટીસીના વેબસાઇટ પર, અને ઘણું જ સહુલિયત બહુ સારી છે, એકદમ જ ઇઝી છે. જઈને વેબસાઇટ પર તમે બુક કરી શકો છો, અને તમારે કંઈ લોગિન ડિટેલ્સ વગેરે કંઈ આપવી નથી પડતી. તમે અગર રજિસ્ટર્ડ નથી તો પણ તમે ત્યાં આગળ બુકિંગ કરી શકો છો. અને બસની અત્યારે મેં જોયું બહુ જ સારી સગવડ છે, અંદર બધું ક્લીન છે, પુશબેક છે, એકદમ વોલ્વો જેવી બસ છે અને પરફેક્ટ કમ્ફર્ટેબલ બસ છે. આ બીજી વખત હું જાઉં છું અને મને બહુ સારું લાગે છે. તો રાજ્ય માર્ગ પરિવહન દ્વારા નફો કે નુકસાન નહીં, પરંતુ સુવિધા અને સગવડતાનો એકમાત્ર ધ્યેય રાખીને આ નવી એસીની એસટી બસો શરૂ કરવામાં આવી છે. જો અત્યાર સુધી તમે આ મુસાફરી ન કરી હોય તો તમે ઓનલાઈન બુકિંગ કરીને તેની સવારી જરૂરથી કરજો, મજા પડશે. ફરી મળીશું, આવજો.